नमस्कार मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायड़ना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आपनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 8 में विज्ञान विषय में प्रकरण 1 એટલે કે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એના માટેનું આજે આપણે બીજો લેક્ચર છે। મિત્રો, આજે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ એના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। મિત્રો, ખેતરમાં પાક ઉગાડવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવાય છે, જેને આપણે ખેત પદ્ધતિઓ કહીએ છીએ। તો મિત્રો, પાક ઉગાડવા માટેની પાક ઉત્પાદન માટેની મૂળભૂત પદ્ધતિઓ કઈ કઈ છે તો એના વિશે આપણે અભ્યાસ કરીએ। તો મિત્રો, પાક ઉત્પાદન માટેની મૂળભૂત 7 પદ્ધતિઓ છે। એક, પહેલી ભૂમિને તૈયાર કરવી, બીજી રોપણી, ત્રીજું કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું, ચોથું સિંચાઈ, પાંચમી નિંદણથી રક્ષણ, છઠ્ઠી લણણી અને સાતમી સંગ્રહ। આમ કરી અને ટોટલ પાક ઉત્પાદન માટેની મૂળભૂત 7 પદ્ધતિઓ છે। તો 7 પદ્ધતિઓ પૈકી પહેલી એક પદ્ધતિ છે ભૂમિને તૈયાર કરવી, એના વિશે આપણે અભ્યાસ કરીએ। તો મિત્રો, ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે। ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે। ત્યારબાદ મિત્રો, માટીના કણોને ઉલટાવી અને પોચી કરવી પડે છે। મિત્રો, માટીના કણોને ઉલટાવી અને પોચી કરવાથી શું થશે તો વનસ્પતિના જે મૂળ છે એ મૂળ એ ઊંડાઈ સુધી ખૂપી શકશે અને ઊંડાઈ સુધી ખૂબી શકશે, તેથી એમને શ્વસન ક્રિયા કરવામાં સરળતા રહેશે। એટલે પ્રથમ ચરણ એ ભૂમિને તૈયાર કરવી એ પાક ઉત્પાદન માટેનું પ્રથમ ચરણ છે। ત્યારબાદ માટીના કણોને ઉલટાવી અને માટીને પોચી અને નરમ બનાવી એ પણ ખેત ઉત્પાદન માટેની એક સારી પદ્ધતિ છે। માટીને ઉલટાવી અને પોચી કરવાથી શું થશે તો વનસ્પતિના જે મૂળ છે એ મૂળ એ ઊંડાઈ સુધી નીચે જઈ શકશે। મિત્રો, માટીને પોચી અને નરમ બનાવવાથી શું થશે તો માટીમાં અળસિયા જેવા જે સૂક્ષ્મજીવો છે, અળસિયા જેવા સૂક્ષ્મજીવો અને એના સિવાયના બીજા નાના નાના જે સૂક્ષ્મજીવો એની અંદર શું થશે મિત્રો, વધારો થશે। માટીને જો તમે પોચી નરમ બનાવશો તો એના લીધે શું થશે તો અળસિયા જેવા જે સૂક્ષ્મજીવો છે અને એની સાથે સાથે બીજા નાના નાના સૂક્ષ્મજીવો કે જેની અંદર શું થશે મિત્રો, વધારો થશે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ એ સરળતાથી થઈ શકશે। અને મિત્રો, તમને ખ્યાલ છે કે અળસિયા એ ખેડૂતના મિત્રો છે, અળસિયા એ ખેડૂતના મિત્રો છે અને અળસિયા એ માટીને ઉપર નીચે અને પોચી કરવામાં શું થાય છે, મદદરૂપ બને છે અને સાથે સાથે સડતા જે સેન્દ્રીય પદાર્થો છે એ સેન્દ્રીય પદાર્થોમાં પણ શું કરે છે મિત્રો, વધારો કરે છે। આ સિવાય મિત્રો, માટીમાં પાણી, ખનિજ તત્વો, જુદા જુદા અન્ય એના સિવાયના બીજા પોષક તત્વો કે જે માટીની અંદર રહેલા હોય છે, મિત્રો જ્યારે કોઈ વનસ્પતિ કે કોઈ પ્રાણી કે જો મૃત્યુ પામે છે તો મૃત્યુ પામે છે એ સમયે માટીમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો માટીમાં રહેલા જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો કે જે શું કરે છે તો આ જે મરી ગયેલા જે સજીવો છે એનું શું કરે છે, વિઘટન કરે છે। અને એ વિઘટન કરવા માટે તમને ખ્યાલ છે કોણ જવાબદાર છે તો બેક્ટેરિયા અને ફૂગ જેવા જે વિઘટકો છે એ વિઘટકો શું કરે છે તો મરી ગયેલા જે વનસ્પતિ અથવા તો પ્રાણીના જે અવશેષો છે એ અવશેષોનું શું કરે છે, વિઘટન કરે છે। અને મિત્રો, આ જે મૃતદેહો છે એ મૃતદેહોમાંના જે પોષક તત્વો છે એ ક્યાં ભળે છે, જમીનની અંદર ભળે છે અને એ પોષક તત્વો જમીનની અંદર ભળે છે એટલે વનસ્પતિ એ પોષક તત્વોનું શું કરે છે મિત્રો, ઉપયોગ કરે છે। સાથે સાથે મિત્રો, માટીના કણોને ઉપર નીચે અને પોચી કરવાથી શું થશે તો નીચે જે પોષક તત્વો વાળી જે જમીન છે એ પોષક તત્વો વાળી જમીન ક્યાં આવશે, ઉપર આવશે અને એ પોષક તત્વો વાળી જે જમીન છે એ જમીન ઉપર આવશે તો એ પોષક તત્વો એ વનસ્પતિ સરળતાથી મેળવી લે છે। અને એટલા જ માટે મિત્રો, જ્યારે પાક ઉત્પાદન અથવા તો કોઈ છોડ વાવો છો ત્યારે પહેલું શું કરવામાં આવે છે તો માટીના કણો કે જેને ઉપર નીચે અને પોચી કરવામાં આવે છે, કેમ, કારણ કે એનાથી શું થશે તો જમીનની નીચેની જે સપાટી છે કે જ્યાં પોષક તત્વો વાળી જે જમીન છે જો ઉથલ પાથલ કરશો, માટીના જે કણો છે, માટીના કણો કે જેને તમે ઉથલ પાથલ કરશો તો પોષક તત્વો વાળી જે જમીન એ ઉપર આવશે અને પોષક તત્વો વાળી જે જમીન એ ઉપર આવશે તો એના લીધે શું થશે તો વનસ્પતિ એ પોષક તત્વોને સરળતાથી મેળવી લે છે।
સાથે સાથે મિત્રો માટીના જે કણો કે જેને ઉપર નીચે કરવાની જે ક્રિયા છે માટીના જે કણો કે જેને ઉપર નીચે અને પોચી કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને આપણે શું કહીએ છીએ ખેડાણ કહીએ છીએ તો મિત્રો ખેડાણ કોના દ્વારા કરવામાં આવે છે તો ખેડાણ એ હળ ચલાવીને કરવામાં આવે છે મિત્રો હળ એ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય છે સાથે સાથે મિત્રો ખેતરની અંદર ઘણીવાર માટીના મોટા મોટા જે કણો હોય છે એ મોટા મોટા જે કણો કે જેને શું કહીએ છીએ આપણે ઢેફા કહીએ છીએ મિત્રો મિત્રો કેટલીક વાર માટી સૂકી હોય છે તો સૂકી હોય છે એ સમયે શું કરવું પડે છે માટીને ઘણીવાર પાણી પણ આપવું પડે છે અને પાણી આપો છો તો પાણી આપો તો એના લીધે શું થશે માટી એ કેવી બનશે પોચી બનશે અને નરમ બનશે આ સાથે મિત્રો કેટલીક વાર ખેતરની જે સપાટી છે એ સપાટીને ઘણીવાર સમથળ કરવામાં આવે છે એટલે કે સીધી કરવામાં આવે છે જ્યારે તમે કોઈ બીજ રોપો છો અથવા તો કોઈ તમે પાક વાવો છો ત્યારે જમીનની જે સપાટી છે એ સપાટીને સમથળ કરવામાં આવે છે અને એ સમથળ કામ સમથળનું કાર્ય કરવા માટે સમાન એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય છે લેવરમ એ લેવરમનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ખેતરની જે સપાટી છે એ ખેતરની જે સપાટી કે જેને તમારે સીધી અથવા તો એને તમારે સમથળ કરવી હોય તો સીધી અથવા તો સમથળ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો સમાર એટલે કે લેવરરનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો કેટલીક વાર શું કરવામાં આવે છે તો જમીનની અંદર કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર પણ ઉમેરવામાં આવે છે અને જમીનમાં કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરો છો જેથી શું થાય છે તો જમીનમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ એ બરોબર સારી રીતે થઈ શકે છે મિત્રો ઘણીવાર બીજ ઉત્પાદન બીજ વાવો છો અથવા તો કોઈ છોડ વાવો છો એ પહેલા તમારે જમીનને શું કરવું પડે છે પાણી પણ આપવું પડે છે એટલે કે જ્યારે તમે વાવણી અથવા તો જ્યારે તમે સિંચાઈની જે ક્રિયા કરો છો વાવણી કરો છો સોરી વાવણી તમે કરો છો કોઈ છોડ વાવો છો તો એ પહેલા જમીન જો વધારે માત્રામાં જો તમારે સૂકી હોય તો સૂકી હોય તો એના માટે તમારે શું કરવું પડે છે પાણી આપવું પડે છે અને પાણી આપશો એથી શું બનશે જમીન પોચી બનશે અને નરમ બને છે અને એનાથી પાક ઉત્પાદન એ સારા એવા પ્રમાણમાં થઈ શકે છે તો મિત્રો અહીંયા આપણે પહેલી પદ્ધતિ ભૂમિને તૈયાર કરવી એના વિશે આપણે સમજ્યા ભૂમિને તૈયાર કરવી માટે પહેલું પ્રથમ ચરણ ભૂમિને તૈયાર કરવી પડે છે ત્યારબાદ તમે શું કરો છો માટીને પોચી નરમ ચીકણી બનાવો છો પોચી નરમ ચીકણી બનાવો છો એનાથી શું થશે મૂળ ઊંડાઈ સુધી જઈ શકશે પોચી માટીમાં અળસિયા જેવા જે સૂક્ષ્મજીવો છે એનો વધારો થાય છે અળસિયા ખેડૂતના મિત્રો છે એ શું કરે છે અળસિયા સરતા કાર્બનિક પદાર્થોમાં વધારો કરે છે આ સાથે માટીમાં જમીનની અંદર પાણી હોય છે ખનિજ તત્વો હોય છે બીજા અન્ય સૂક્ષ્મજીવો હોય છે એ સૂક્ષ્મજીવો એ શું કરે છે તો વિઘટન ક્રિયા કરવામાં પણ મદદરૂપ થાય છે અને એ જે સૂક્ષ્મજીવો વિઘટનની ક્રિયા કરે છે એ વિઘટન દ્વારા જે પોષક તત્વો છે એ જમીનની અંદર વળે છે વિઘટકો શું કરે છે એકચ્યુઅલી તો જમીનની અંદર જે મરી ગયેલા જે સજીવો છે એ સજીવોનું વિઘટન કરે છે વિઘટન કરશે એટલે એ સજીવ મરી ગયેલા જે સજીવમાં રહેલા જે પોષક તત્વો છે એ જમીનમાં ભળશે પોષક તત્વો જમીનમાં ભળશે એટલે વનસ્પતિ સારી માત્રામાં એનો શું કરી લેશે ઉપયોગ કરી લેશે મિત્રો કેટલીક વાર ઉપર નીચે માટીના કણોને ઉપર નીચે કરો તો એનાથી શું થશે તો પોષક તત્વો વાળી જમીન ઉપર આવશે અને એનો વનસ્પતિ શું કરી લેશે ઉપયોગ કરી લે છે મિત્રો માટીના કણોને ઉપર નીચે પૂછી કરવાની ક્રિયા કે જેને ખેડાણ કહેવાય છે ખેડાણ એ હળ દ્વારા કરવામાં આવે છે હળ મિત્રો તમે જોયેલું જ છે લાકડા અથવા તો લોખંડનું બનેલું હોય છે મિત્રો મિત્રો ઘણીવાર ખેડેલા ખેતરમાં માટીના મોટા મોટા ભાગ હોય છે અને એ મોટા મોટા ભાગ કે જેને આપણે કહીએ છીએ ઢેફા કહીએ છીએ મિત્રો આ સાથે મિત્રો ઘણીવાર ખેતરને સમથળ કરવું પણ આવશ્યક છે સમથળ કરવા માટે સમાર એટલે કે લેવરનો ઉપયોગ કરવામાં આવે છે ઘણીવાર જો જમીન સૂકી હોય તો પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે મિત્રો એ સાથે ઘણીવાર જમીનમાં કુદરતી ખાતર કે જેનું ઉમેરવામાં આવે છે જેથી શું થશે તો જમીનની અંદર કુદરતી ખાતરનું સંમિશ્રણ એ બરોબર વ્યવસ્થિત રીતે થઈ શકે છે અને વાવણી કરતા પહેલા એટલે કે બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવું એ ખૂબ જ આવશ્યક છે તો મિત્રો અહીંયા આપણે ભૂમિને તૈયાર કરવી પહેલી પદ્ધતિ વિશે આપણે ભણ્યા અને હવે પછી મિત્રો આપણે ખેતીના ઓજારો કયા કયા છે એના વિશે આપણે પહેલા ચર્ચા કરી તો મિત્રો સારા એવા પાક ઉત્પાદન માટે તમારે સારું એવું પાક ઉત્પાદન મેળવવું હોય તો એના માટે ઘણીવાર માટીના કણોને તોડવા પડે છે માટીને ઉપર નીચે કરવી પડે છે તો એ માટીના કણોને તોડવા માટીને ઉપર નીચે અને પોચી કરવા માટે હળ ખરપિયું અને દાંતી એટલે કે કલ્ટિવેટર આ ત્રણ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે પહેલું સાધન છે હળ
બીજું છે કર્બિયો અને ત્રીજું છે દાંતી એટલે કે કલ્ટિવેટર નો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો ત્રણે ત્રણ સાધનો તમે જોઈલા જ છે, એમાંનો આજે આપણે પહેલા સાધન વિશે વાત કરવી છે હળ. તો મિત્રો તમે જોયું જ છે હળ કયા પ્રકારે હોય છે, કેવું હોય છે, હળનો ક્યાં ઉપયોગ થાય છે, તો ખેતરની અંદર ઉપયોગ થાય છે. હળ ચલાવવા માટે કોનો ઉપયોગ થાય છે, તો હળ ચલાવવા માટે બે બળદો એટલે કે એક બળદની જોડ અને એક માણસ એ હળને સરળતાથી ચલાવી શકે છે. તો મિત્રો આજના અત્યાધુનિક સમયમાં માટીને ઉપર નીચે કરવામાં, ખાતરનું સમિશ્રણ કરવા માટે, નિંદણનો નિકાલ કરવા માટે હળનો ઉપયોગ કરવામાં આવે છે. હળ મિત્રો લાકડા અથવા તો લોખંડનું બનેલું હોય છે. હળ ચલાવવા માટે મિત્રો બળદની એક જોડ વપરાય છે. બળદ અથવા તો અન્ય પ્રાણી જેવા કે ઊંટ, બરોબર, ઘોડા એવા અન્ય પ્રાણીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો હળ ચલાવવા માટે તમે બળદ અથવા તો તમે ઊંટ અથવા તો ઘોડો જેવા પ્રાણીઓનો ઉપયોગ તમે કરી શકો છો, પણ સામાન્ય રીતે એક બળદની જોડ એ હળ ચલાવવા માટે મિત્રો વપરાય છે. મિત્રો હળમાં એક મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આપેલી હોય છે અને એ ત્રિકોણાકાર પટ્ટીને શું કહેવાય છે, ફાલ કહેવાય છે. હળમાં એક મજબૂત ત્રિકોણાકાર જે પટ્ટી આપેલી હોય છે એ ત્રિકોણાકાર પટ્ટીને શું કહેવાય છે મિત્રો, ફાલ કહેવાય છે. આ સાથે મિત્રો હળનો મુખ્ય ભાગ કે જે લાકડાનો બનેલો હોય છે, લાંબો ડંડો કે જે લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહેવાય છે. બીજું મિત્રો કે હળના એક છેડે એ હેન્ડલ હોય છે, પકડવા માટેનું હેન્ડલ હોય છે, અને બીજો મોટો ધરી જેવો જે ભાગ હોય છે એ ધરી જેવો ભાગ કે જેને શું કહેવાય છે મિત્રો, જોત કહેવાય છે. અને આ જોતને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. હળનો મુખ્ય ભાગ લાંબો ડંડો લાકડાનો બનેલો હોય છે જેને હળ શાફ્ટ કહેવાય છે, આ સાથે મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય છે જેને ફાલ કહેવાય છે મિત્રો, એક છેડે હેન્ડલ હોય છે, બીજા છેડે જોત હોય છે મિત્રો, એક જોત ગરદન ઉપર મૂકવા માટે એક જોત હોય છે, આ જોતને ધરી જેવો ભાગ કે જેને આપણે જોત કહીએ છીએ, આ જોતને ક્યાં મૂકવામાં આવે છે, બળદની ગરદન ઉપર મૂકવામાં આવે છે. અને મિત્રો એક જોડ બળદ અને એક માણસ એ આ હળને સરળતાથી ચલાવી શકે છે. અને મિત્રો આજકાલ લોખંડનું જે હળ છે એ લોખંડના હળની જગ્યાએ ઘણીવાર સોરી લાકડાનું જે હળ છે એ લાકડાનું જે હળ કે જેની જગ્યાએ અત્યારે મેક્સિમમ વધારેમાં વધારે લોખંડનું હળ વપરાવા લાગ્યું છે. તો મિત્રો આ સાથે આપણે ખેતીના ઓજારો વિશે આપણે ચર્ચા કરી, એમાં પ્રથમ આપણે હળ વિશે વાત કરી. હળ કે જેને તમે જોયેલું જ છે, હળ લાકડાનું અથવા તો લોખંડનું બનેલું હોય એને ચલાવવા માટે બળદ અથવા તો ઊંટ અથવા તો ઘોડા જેવા પ્રાણીનો તમે ઉપયોગ કરી શકો છો. હળનો ઉપયોગ શાના માટે થાય, તો નિંદણના નિકાલ માટે, માટીના કણોને ઉપર નીચે કરવા માટે, ખાતર ભેળવવા માટે હળનો તમે ઉપયોગ કરી શકો છો. એમાં મજબૂત ત્રિકોણાકાર પટ્ટી જેને આપણે ફાલ કહીએ છીએ, લાંબો લાકડાનો ડંડો જેને હળ શાફ્ટ કહીએ છીએ, એ સાથે મિત્રો એક છેડે હેન્ડલ હોય છે, બીજા છેડે ધરી જેવો જે ભાગ જેને આપણે જોત કહીએ છીએ, આ જોતને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ અને એક માણસ એ આ હળને સરળતાથી ચલાવી શકે છે. તો મિત્રો આજે આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ, ભૂમિને તૈયાર કરવી એના વિશે ભણ્યા, અને આપણે હળ ખેતીના બજારો એમાં હળ વિશે આપણે અભ્યાસ કર્યા, અને હવે પછી આપણે ખરપિયો દાંતી વિશે આપણે વાત કરવાના છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. ત્યાં સુધી મિત્રો સલામત રહો, સુરક્ષિત રહો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.